નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય કમ્પ્યુટર એની આગામી બોર્ડ પરીક્ષા માટેના ખૂબ જ અગત્યનું પેપર સોલ્યુશન જોઈએ. તો મિત્રો, શરૂ કરીએ આપણે પ્રશ્ન 1 થી. એમાં નીચે પૈકી કઈ ફાઇલ વેબ માહિતીની સાથે સાથે ટેગ સ્વરૂપે વધારાની ફોર્મેટિંગ માર્કઅપ માહિતી ધરાવે છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, HTML ટેક્સ્ટ ફાઇલ. ત્યારબાદ પ્રશ્ન 2, ટાઇટલ ટેગમાં લખાયેલ લખાણ નીચે પૈકી ક્યાં જોવા મળે છે? તો આનો સાચો જવાબ આવે ઓપ્શન ડી, આપેલ તમામ. ત્યારબાદ પ્રશ્ન 3, HTML કોડ દ્વારા તૈયાર કરાયેલ માહિતીને નિયત સ્વરૂપે જ રજૂ કરતા હોય તે ખાલી જગ્યા વેબ પેજ તરીકે ઓળખાય છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, સ્ટેટિક. ત્યારબાદ પ્રશ્ન 4, અહીંયા આપણને એક ટેગ આપેલ છે, આ ટેગ ન વાપરવામાં આવે તો HTML દસ્તાવેજના પરિણામ અંગે નીચે પૈકી શું થઈ શકે છે? તો આનો સાચો જવાબ છે, દસ્તાવેજના આખા લખાણને શીર્ષક માની લેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 5, અહીંયા આપણને એક ટેગ આપેલો છે, આ ટેગ ખાલી જગ્યા એલિમેન્ટની જેમ જ ખાલી એલિમેન્ટ છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ. ત્યારબાદ લખાણમાં મહત્વની બાબત કે કરવા જ પડનારા કાર્યો કે અગત્યના દર્શાવવા માટે ખાલી જગ્યા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી. ત્યારબાદ પ્રશ્ન 7, હાઇટ અને વિડ્થ ગુણધર્મની કિંમત ખાલી જગ્યા સંખ્યાને આધારે દર્શાવવામાં આવે છે? તો સાચો જવાબ છે પિક્સલ. ત્યારબાદ હોટ ટેક્સ્ટ જેવું કામ કરતી છબીવાળી જગ્યાને ખાલી જગ્યા કહે છે? તો સાચો જવાબ છે હોટસ્પોટ. ત્યારબાદ હોટસ્પોટના સ્થાનનો વિસ્તાર દર્શાવવા એરિયા ટેગના ખાલી જગ્યા ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે કુડ્સ. ત્યારબાદ પ્રશ્ન 10, બુલેટ તરીકે ભરેલ ગોળ ચિહ્નનો ઉપયોગ કરવા માટે નીચે પૈકી શું લખવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી. ત્યારબાદ પ્રશ્ન 11, કોષ્ટકની રચનામાં ઊભી અને આડી હરોળવાળી વ્યવસ્થાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, ખાનાવાળી માહિતી. ત્યારબાદ પ્રશ્ન 12, અલાઇન ગુણધર્મની CHAR કિંમતનો ધરી અક્ષર સામાન્ય સંજોગોમાં ખાલી જગ્યા ચિહ્ન હોય છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, દશાંશ. ત્યારબાદ પ્રશ્ન 13, કોષ્ટકના નામ સાથે કોઈ ચોક્કસ કોષ્ટક દર્શાવવા માટે ખાલી જગ્યા ટેગની જરૂર પડે છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, કેપ્શન ટેગ. ત્યારબાદ પ્રશ્ન 14, કોઈપણ નિર્ણય લેવા માટે ઉપયોગ કરતા સ્પ્રેડશીટના પાનામાં નીચે પૈકી શું કરી શકે છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ. ત્યારબાદ પ્રશ્ન 15, વિનિયોગના ઉપયોગ મુજબ ખાલી જગ્યા ટૂલ બાર ઉપરના આઇકોન બદલાય છે? તો સાચો જવાબ છે ફોર્મેટિંગ. ત્યારબાદ નીચે પૈકી શેની ઉપર વર્કશીટનું નામ જોવા મળે છે? તો સ્ટેટસ બાર. ત્યારબાદ પ્રશ્ન 17, નીચે પૈકી કઈ ક્રિયાઓ રો અને કોલમ કક્ષાની ક્રિયા કહી શકાય? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, એ અને બી બંને. ત્યારબાદ પ્રશ્ન 18, ડિલીટ કન્ટેન્ટ્સ ડાયલોગ બોક્સનો ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરવાથી સેલ સેટ કરેલ તમામ ડેટા વેલિડેશન દૂર થાય છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, એ તથા બી બંને. ત્યારબાદ પ્રશ્ન 19, વિધેયનો ચલ શું હોઈ શકે? તો વિધેયનો ચલ એ બી અને સી, એટલે કે આપેલ તમામ હોઈ શકે. ત્યારબાદ પ્રશ્ન 20, ફંક્શન વિઝાર્ડ દ્વારા વિધેયનો અમલ કરતી વખતે ડેટા આપ્યા બાદ ફંક્શનનું કાર્ય પૂર્ણ કરવા નીચે પૈકી શું દર્શાવવામાં આવે છે? તો સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે એન્ટર કી અને મિનિમાઇઝ બટન બંને. ત્યારબાદ પ્રશ્ન 21, TRUNC ટ્રંક વિધેય સાથે જો બીજો ચલ ન આપેલ હોય તો સાચો જવાબ છે આપેલ સંખ્યાનો આખો જ અપૂર્ણાંક ભાગ કાપી નાખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 22, નીચે પૈકી કયું વિધેય કોઈ ચલ ધરાવતું નથી? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, નાઉ. ત્યારબાદ પ્રશ્ન 23, હાઇપરલિંકના ન્યૂ ડોક્યુમેન્ટ વિકલ્પ વડે બનાવવામાં આવતી ફાઇલ માટે પૂર્વ નિર્ધારિત રીતે કયો વિકલ્પ પસંદ થયેલો હોય છે? તો સાચો જવાબ છે એડિટ નાઉ. ત્યારબાદ પ્રશ્ન 24, કેમેરા કે મોબાઈલ ફોનને નીચે પૈકી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કમ્પ્યુટર એકમ સાથે જોડી શકાય છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ અને બી બંને, એટલે કે USB કનેક્શન સાથેના
તાર સાથે જોડાણ કરીને અને બ્લૂટૂથ વડે પણ આપણે જોડી શકીએ છીએ. ત્યારબાદ આપણે પ્રશ્ન 25, ફોન્ટ વર્કનું કાર્ય પૂરું થઈ ગયા બાદ તેમાંથી બહાર આવવા નીચે પૈકી કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે એસ્કેપ કી. ત્યારબાદ કાર્ય જે ક્રમમાં કરવાનું હોય તે દર્શાવવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે એરો. ત્યારબાદ તાર્કિક નિર્ણયની પ્રક્રિયાને ખાલી જગ્યા આકારના ચિહ્નથી દર્શાવવામાં આવે છે? તો સાચો જવાબ છે હીરા. ત્યારબાદ પ્રશ્ન 28, એક ખાલી જગ્યા એક એવી એન્ટિટી છે જેની કિંમત ફ્લો ચાર્ટમાં એક વાર આપ્યા બાદ આખી પ્રક્રિયા દરમિયાન તેમાં કોઈ ફેરફાર થતો નથી? તો સાચો જવાબ છે ઓપ્શન બી, અચલ. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન 29, સી ભાષામાં કમ્પ્લાયર દ્વારા ખાલી જગ્યા પર કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી? તો સાચો જવાબ છે કોમેન્ટ. ત્યારબાદ પ્રશ્ન 30, મેઇન સિવાયના ઉપયોગકર્તા વ્યાખ્યાયિત વિધેયને સી પ્રોગ્રામમાં ક્યાં લખવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ અને બી, એટલે કે મેઇનની ઉપર અને મેઇનની નીચે બંને જગ્યાએ લખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકી કયા કારણસર ચલનું નામ ટોટલ વેલ્યુ અમાન્ય છે? તો સાચો જવાબ છે ખાલી જગ્યા માન્ય નથી. ત્યારબાદ પ્રશ્ન 32, નીચે પૈકી ખાલી જગ્યા એક જ વિન્ડોમાં પ્રોગ્રામને કમ્પાઇલ અને અમલ કરવાની સુવિધા પૂરી પાડે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી. ત્યારબાદ ડબલ કીવર્ડની સાથે ખાલી જગ્યાનો ઉપયોગ કરી કિંમતનો વિસ્તાર વધારી શકાય છે? તો સાચો જવાબ છે લોંગ. ત્યારબાદ નીચે પૈકી કયો કેરેક્ટર ચલ ચિહ્નિત છે? તો સાચો જવાબ છે કેરેક્ટર એ. ત્યારબાદ પ્રશ્ન 35, એનમ આઈડેન્ટિફાયર વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3, .. વેલ્યુ એનમાં વેલ્યુ 1 થી વેલ્યુ એન એ ખાલી જગ્યા વગેરેને આપવામાં આવેલ નામ છે? તો આંકડાકીય અચલો 0, 1, 2 ને આપવામાં આવેલ નામ છે. ત્યારબાદ પ્રશ્ન 36, સામાન્ય રીતે પ્રોગ્રામના અમલીકરણનો પ્રવાહ બદલવા માટે ખાલી જગ્યા ઓપરેટરનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે રિલેશનલ ઓપરેટર. ત્યારબાદ પ્રશ્ન 37, સી ભાષામાં પદાવલીના મૂલ્યાંકન વખતે થતી આંતરિક ફેરબદલીને ખાલી જગ્યા પ્રક્રિયાની મદદથી અટકાવી શકાય છે? તો સાચો જવાબ છે ટાઈપ કાસ્ટિંગ. ત્યારબાદ ગેટ કેરેક્ટર વિધેય માટે વાપરવામાં આવતો ચલ ખાલી જગ્યા ડેટા ટાઈપ ધરાવતો હોવો જોઈએ? તો સાચો જવાબ છે કેરેક્ટર. ત્યારબાદ પ્રશ્ન 39, નીચે પૈકી કયા કાર્યો કંટ્રોલ સ્ટ્રીંગ દ્વારા કરવામાં આવે છે? તો સાચો જવાબ છે એ તથા બી બંને, ઓપ્શન એ અને ઓપ્શન બી બંને. ત્યારબાદ પ્રશ્ન 40, પ્રિન્ટ એફ વિધાન પર્સેન્ટેજ ઈનો ઉપયોગ ખાલી જગ્યા છાપવા માટે કરે છે? તો સાચો જવાબ છે અપૂર્ણાંક સંખ્યાને ઘાત સાથે. ત્યારબાદ પ્રશ્ન 41, ઇફ વિધાનમાં ટેસ્ટ એક્સપ્રેશન પછી અલ્પવિરામનો ઉપયોગ કરેલ હોય તો તેમાં ખાલી જગ્યા વિધાનનો ઉપયોગ થયો ગણાય છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, નલ. ત્યારબાદ ત્રણ સંખ્યામાંથી સૌથી મોટી કે નાની સંખ્યા દર્શાવવા માટે નીચે પૈકી કયો વિધાનનો ઉપયોગ કરી શકાય? તો સાચો જવાબ છે ઓપ્શન સી, નેસ્ટેડ ઇફ. ત્યારબાદ પ્રશ્ન 43, સ્વિચ સાથે આપેલ આર્ગ્યુમેન્ટની સ્વિચ વિધાનની અંદર આવેલ અનેક ખાલી જગ્યા વિકલ્પો સાથે સરખામણી કરવામાં આવે છે? તો સાચો જવાબ છે કેસ. ત્યારબાદ પ્રશ્ન 44, ફોર લૂપને વધુ ક્રિયાશીલ બનાવવા માટે તેમાં ખાલી જગ્યા શરતનો ઉપયોગ કરી શકાય છે? સાચો જવાબ છે નિર્ગમ. ત્યારબાદ પ્રશ્ન 45, નીચે પૈકી કયા લૂપમાં સૌપ્રથમ શરતનું મૂલ્યાંકન કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, વાઇલ. ત્યારબાદ લૂપના અંતમાં શરતની ચકાસણી કરવામાં આવતી હોવાથી ખાલી જગ્યા લૂપને નિર્ગમ નિયંત્રણ લૂપ કહે છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, ડુ વાઇલ. ત્યારબાદ એરોના નામની પાછળ દર્શાવવાનો અનુક્રમ ખાલી જગ્યામાં દર્શાવાય છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ. ત્યારબાદ પહેલથી નક્કી કરેલ INT ઇન્ટ પ્રકારના એરોના કદમાં કદ કરતાં ઓછી કિંમતો મૂકવામાં આવતા બાકીના ઘટકોમાં ખાલી જગ્યા આપોઆપ મૂકી દેવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, 0. ત્યારબાદ પ્રશ્ન 49, ખાલી જગ્યા હેડર ફાઇલ સ્ટ્રીંગ બદલવા માટેના વિધેયો મેમરી ફાળવણીના વિધેય રેન્ડમ નંબર મેળવવા માટેના વિધેયો ધરાવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી. અને છેલ્લો પ્રશ્ન, નીચે પૈકી સેને આધારે વિધેય ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો સાચો જવાબ છે એ તથા બી બંને, એટલે કે અહીંયા ઓપ્શન એ અને બીમાં જે દર્શાવેલ છે એ બંને પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આજનું કમ્પ્યુટરનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર હંમેશ
મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય ભારત, જય હિન્દ.